नमस्कार न्यूज लाइव साथ हूं छू जय शर्मा। नजर करीशु महत्वपूर्ण समाचारों पर। हाल महत्वपूर्ण समाचार सूरत थी सामे आवी रह्यो छे। सूरतना सरथाणामांथी कूटणखाणू झड़पी पाड़वामां आव्युं छे। सूरतना सरथाणामांथी झड़पायुं छे कूटणखाणू। राज एम्पोरिया शॉपिंग कॉम्प्लेक्समांथी आ कूटणखाणू झड़पी पाड़वामां आव्युं छे। अवारनवार आ प्रकारना थाई मसाज पार्लरनी આડમાં કૂટણખાણું ચાલતું હોય છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે। સુરતના સરથાણામાંથી થાઈલેન્ડની યુવતી પાસે આ કૂટણખાણું ચલાવવામાં આવતું હતું અને 6 થાઈલેન્ડની યુવતીઓને હાલ મુક્ત કરાવવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કૂટણખાણું ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં સંચાલક સહિત 5 લોકોની ધરપકડ પણ કરાવવામાં આવી છે, જ્યારે હાય થાઈલેન્ડની છોકરીઓ જે હતી તેઓને મુક્ત કરવામાં આવી છે। રાજ એમ્પોરિયા શોપિંગ કોમ્પ્લેક્સમાં થાઈ મસાજ પાર્લરની આડમાં આ કૂટણખાણું ચાલતું હતું જેને ઝડપી પાડવામાં આવ્યું છે અને થાઈલેન્ડની યુવતીઓ પાસે આ કૂટણખાણું ચલાવવામાં આવતું હતું ત્યારે થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરવામાં આવી છે અને સાથે સંચાલકો અને અન્ય લોકોની ધરપકડ હાથ ધરવામાં આવી છે। આજ મુદ્દે દિવેશ પરમાર જોડાયા છે, જે દિવેશ વધુ એક સુરતમાંથી કૂટણખાણું ઝડપાયું છે, શું છે વધુ વિગતો? જે પ્રકારે વાત કરવામાં સુરતમાં અવારનવાર કૂટણખાના જે છે ઝડપાતા હોય છે, કોઈ પણ ધંધાની આડમાં કૂટણખાનું ચલાવતા હોવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ રાજ ઇમ્પેરિયા નામના બિલ્ડિંગમાં કહી શકાય કે થાઈ મસાજના નામે થાઈલેન્ડથી યુવતીઓ લાવી અને તે સ્પા મસાજની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું હોવાનું પોલીસને માલુમ પડતા પોલીસે તાત્કાલિક ત્યાં રેડ પાડી હતી અને ઘટનાસ્થળથી 5 જેટલા સંચાલક સહિત 5 જેટલા લોકોની ધરપકડ કરી હતી, જ્યારે 6 થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી હતી। એટલે ચોક્કસ કહી શકાય કે થાઈ મસાજની આડમાં જે છે તે કૂટણખાનું ચાલતું હતું, જેના પર પોલીસે રેડ કરી અને તમામને ઝડપી પાડવામાં આવ્યા હતા। જય જી દિવેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ તો થાઈલેન્ડની યુવતીઓ છે તેઓને મુક્ત કરવામાં આવી છે અને સંચાલક સહિત અન્ય વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। થાઈ મસાજ પાર્લરની આડમાં કૂટણખાણું ચાલતું હતું તેને ઝડપી પાડવામાં આવ્યું છે। થાઈલેન્ડની યુવતી પાસે કામ કરાવવામાં આવતું હતું આ કૂટણખાનાની અંદર, જેને લઈને 6 થાઈલેન્ડની યુવતીઓને હાલ તો મુક્ત કરાવવામાં આવી છે અને સાથે જે સંચાલક છે જે આ કૂટણખાણું ચલાવતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે। સંચાલક સહિત અન્ય 5 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે।